નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. નખત્રાણા તાલુકાના નિરોણા અને બીબર ગામના ગામવાસીઓ દ્વારા નિરોણા ખાતે સબસ્ટેશનને તાળાપૂરી કરવામાં આવી અને જ્યાં સુધી લાઇટનો પ્રોબ્લેમનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી સબસ્ટેશન ખોલવામાં નહીં આવે અને આંદોલન પૂરું નહીં થાય. બંને ગામોની માંગ છે. બંને ગામોને લાઇટ અલગથી મળે. PGVCL દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પણ જવાબ આવ્યો નથી કે PGVCLના કોઈ પણ અગ્રણીઓ અહીં આવ્યા નથી. સરકાર દ્વારા ગામવાસીઓને કોઈ પણ સાથ સહકાર મળ્યો નથી, તેથી લોકોમાં સરકાર પ્રત્યે ખૂબ જ નારાજગી છે. સાહેબશ્રી, સૌપ્રથમ તો જે લાઇટની સમસ્યા છે ને, તમે તે અંગે આજે જે નિરોણા ખાતે જીબી ખાતે અહીંયા આવ્યા છો, એના વિશે જણાવો. આજે અમે બીબર ગામના બધા નાગરિકો રહેવાસી છે અને છેલ્લા 16-17 દિવસથી PGVCLની બેદરકારી અને સતત વીજના ધાંધિયાના હિસાબે અમે ગામ લોકો 17 દિવસથી રાહ જોતા હતા કે રેગ્યુલર થઈ જશે અને છેલ્લા 3 દિવસથી એક બંચ કેબલ હતો જે ફોલ્ટ ભરેલો હતો. અમે ફોનથી રૂબરૂ અને રજૂઆત પણ કરી અને ત્યાંના એક અધિકારી આવીને જોઈ પણ ગયા હતા કે ભાઈ ફોલ્ટ છે અને લોરિયા કેબલ પડ્યો છે, અમે બદલાવી નાખશું. તો અમને એ 3 દિવસથી બદલાવવા ના હતા. આજે શોર્ટ સર્કિટના કારણે આખા ગામમાં જે ફેસમાં જેટલા કનેક્શન હતા, જે વસ્તુ ચાલુ હતી, બલ્બ ચાલુ હતો તો બલ્બ ભરી ગયો, ટીવી ચાલુ હતી ટીવી, એટલે એક એક ઘરમાં ઓછામાં ઓછા 30-35 હજારનું જે નુકસાન થયું છે. અને બીજું, 4 વાગે જે શોર્ટ સર્કિટ થઈ છે તો અમે 4 વાગ્યાથી કમ્પ્લેનમાં ફોન વારંવાર ગામના નાગરિકો કરે છે, હું ગામનો પ્રથમ નાગરિક છું, હું પણ કરું છું, તેમ છતાં 10 વાગ્યા સુધી કાંઈ રિસ્પોન્સ નહોતો. એટલે ના છૂટકે અમને અહીંયા તાળાબંધી કરી અને બહાર બેસવાની ફરજ પડી જાય છે. કાંઠ સાહેબને રજૂઆત કરી હતી લેખિતમાં. ત્યાં જેટલા પણ જીબીના અમારી પાસે કોન્ટેક નંબર આવ્યા હતા એ બધાને ફોન કરી ત્યાં રૂબરૂ જઈ અને લગભગ દિવસમાં એવું કોઈ દિવસ નહીં હોય જેમાં 2-4 વખત અમે સાહેબ જોડે ફોનમાં ચર્ચા ન કરી. અને એ પૂરતું સ્ટાફનું કે અમારી પાસે સ્ટાફ નથી, તો અમે અહીંયા જે આ સબસ્ટેશન છે તો અહીંયા કોઈ વાયરમેન પણ નથી હજી સુધી હાજર, કે આખા વિસ્તારમાં અહીંયાથી નિરોણાથી કરી અને બીબર સુધી જેટલા 15-8-10 ગામ આવે છે એમાં કોઈ વાયરમેન હાજર નથી. અહીંયા લાઇટ જાય એટલે અમે કમ્પ્લેન કરીએ તો ભુજથી કે ગાડી આવે છે, ગાડી પછી ઢોરી હોય કે સુમરાસર હોય કે અન્ય બીજા ફીડરોમાં હોય તો ખાલી સામાન્ય ફોલ્ટ જમ્પર જાય ને તો એના માટે અમને 4 કલાક વેઇટ કરવું પડે. એટલે મેન તો સ્થાનિક અહીંયા કોઈ એમનો અધિકારી એવો ફરજ નિભાવે એવો કોઈ માણસ નથી કે ખાલી થોડા ઘણા ફોલ્ટ માટે કાંઈ જલ્દી કરી શકે એવું. અને એ અમે પણ સ્થાનિક માણસો બધા મદદ કરતા હતા કે જમ્પર જાય કે એવું કાંઈ હોય તો અમે કહીએ કે ભાઈ તમે લાઇટ જરા બંધ કરાવો તો અમે કરી લેશું. પણ તેમ છતાં પણ અમે જેટલો અમે જ સહયોગ જીબીવાળા PGVCLવાળાને જેટલો કરીએ છીએ ને તો એટલો એમનો કાંઈ સહયોગ અમને મળે તો આજે અહીંયા આવવાની ફરજ ન પડે તમારી. ના નથી હોતો, જરાય રેગ્યુલર નથી હોતો. એ કામ કરવા આવે થોડી વાર, હાલો કલાક 1.5 કલાક કરે ને પછી કાંઈ ફોલ્ટમાં એવા જમ્પર નાખી જાય ટાઈટ જમ્પરમાં વાયર કે એ તૂટે નહીં ત્યાં સુધી પોતે નીકળી જાય ને પછી વરી એને ફોન કર્યો તો બીજા દિવસે આવે. હા, મારા પરિવારમાં થયો છે. મારા કાકાનો 50 હજારનું થયો છે નુકસાન, ઓછામાં ઓછું 1 ફ્રીજ, 2 કુલર, 1 પાણીની મોટર, 9-10 બલ્બ, એના સિવાય વાયરિંગ નહીં તો બધું અલગ. 15-17 દિવસમાં રેગ્યુલર આખા ગામમાં તો લાઇટ થઈ જ નથી, સમજી લો ને. અડધામાં હોય તો અડધામાં ડીમ લાઇટ, કોઈના પંખા નથી હાલતા, કોઈને ચક્કી નથી હાલતી, કાંઈ નથી હાલતું. અડધાના તો પ્રોબ્લેમ છે જ, કાંઈ આમાં જેટલા બેઠા છે ને ગામના, તમે આ જોઈ લો PGVCLની લાઇટ છે એનામાં એમને જાળી કટિંગ કરી છે ઉપર. અને સરપંચશ્રીને પૂછવા માંગીશ કે આજે તમે અહીંયા જે આવ્યા છો તો શું ફરિયાદ છે PGVCL અંગે, શું જોઈએ છે તમને? અમારે જે પહેલાં જે બંચ કેબલ ઓલા નાખેલા છે એ આખા ગામમાં જે એમના ખુલ્લા વાયર આવે છે એ નાખી દે. અને બીજું એ કે જ્યારે અમારે કાંઈ પણ પ્રશ્નો હોય લાઇટનો તો તરત જ એમનું માણસ આવે ત્યાં અને રિપેર કરી દેતા હોય તો અમારે કાંઈ વાંધો નથી. નહીંતર જ્યાં સુધી આ વસ્તુનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આ તાળાબંધી રાખશું અને અહીંયા જ બેઠા રહીશું. હવે નિરોણા ગ્રામજનોનો જે પ્રશ્ન હતો કે અમને અલગ લાઈન આપવી જે જીવાયની,
અને અલગ ફીડર અમને આપો ખાલી નિરોણા ગામ પૂરતો. એના માટે અમે ઉપલી અધિકારીઓને જાણ કરીએ અને તે ગ્રામજનોના જે આગેવાનો હતા એનાથી અમે એની વાત પણ કરાવેલ છે અને એને રજૂઆત કરવા કીધેલ છે. બીબર ગ્રામજનોના જે પ્રશ્નો હતા કે કેબલ ગામના બધા જ કેબલો બદલાવા અને જર્જરિત થાંભલા હોય એ બદલાવા, એ અમે એને ખાતરી આપેલ છે કે દિવસ અઠવાડિયામાં તે બદલાવી દઈ આપીશું અને જ્યાં સુધી નહીં બદલે ત્યાં સુધી અમારા માણસો કોન્ટ્રાક્ટરની ટીમ ત્યાં જ રહેશે.